नमस्कार मित्रों, स्वागत है आप सबनों। हूँ दीक्षित पटेल, मर्चेंट कॉलेज बासणाथी। आपणे अत्यार सुधी केमनी थियरिकल पोर्शन जोए छे, हवे आपणे एक्जाम्पल जोईए छे। तो पहला एक्जाम्पल आपणे जोवा जई रह्या छे, एक्जाम्पल नंबर वन छे। रे अ केम इज टू गीव द फॉलोइंग मोशन टू अ नाइफ एज फॉलोअर। फॉलोअर कई कही दीधु तमने, नाइफ एज फॉलोअरनो उपयोग करवानो छे। आउटस्ट्रक ड्यूरिंग 60 डिग्री ऑफ द केम रोटेशन आपेलू छे, ड्वेल पीरियड आपेलो छे अहीं फॉर द नेक्स्ट 30 डिग्री ऑफ केम रोटेशन। रिटर्न स्ट्रोक बीजो आपेलो छे 60 डिग्री तमने केम रोटेशन में, अने ड्वेल फॉर द रिमेनिंग 210 डिग्री ऑफ केम रोटेशन। बराबर, पछी तमने आपेलू छे अहीं 60 डिग्री, पछी 12 आपेलो छे रिमेनिंग 210 डिग्रीनो। बराबर, हवे कीधेलू छे शू, ध स्टॉक ऑफ ध फॉलोअर इज 40 mm। स्टॉक ऑफ ध फॉलोअर आपेलो छे 40 mm नो आपेलो छे, एंड ध मिनिमम रेडियस ऑफ ध केम 50 mm। रेडियस केटला सर्कलनी दौरवानी छे, तो 50 mm नो सर्कल दौरवानो छे। ध फॉलोअर मूव विथ यूनिफॉर्म वेलोसिटी, यूनिफॉर्म वेलोसिटी तमने आपी दीधी छे, ड्यूरिंग ध बोथ बंने स्ट्रोक माटे, आउट स्ट्रोक अने रिटर्न स्ट्रोक बन्नेमां अलग अलग पण होई शके छे। ड्रो ध, अहींयाथी आप सवाल जवाब जवाब आपवानो छे, शुं पूछ्युं छे। ड्रो ध प्रोफाइल ऑफ ध केम वेन ए अने बी, बे वस्तु मांगेली छे। अक्सिस ઓફ ધ ફોલોઅર પાસિસ થ્રુ આઉટ ધ અક્સિસ ઓફ ધ કેમ શાફ્ટ, એન્ડ ધ અક્સિસ ઓફ ધ ફોલોઅર ઓફસેટ આપેલું છે 20 mm, અને એકમાં ઓફસેટ વગરનું છે। તો આપણે જોઈએ સૌથી પહેલાં શું શું આપેલું છે, તો એ કઈ રીતે ડ્રો કરવાનું છે, સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ। ફર્સ્ટ ઓફ ઓલ, ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ એચ શો ઇન 20.10 ઇઝ ડ્રોન ડિસ્કસ ઇન ધ ફોલોઈંગ સ્ટેપ। તો તમને અહીંયા આપેલું છે કે ભાઈ આ એક્સ એક્સિસ રહી એપ્સિકા અને એ વાય એક્સિસ રહી, તો એના ઉપર શું શું માહિતી આપેલી હતી, તો તમને કીધેલું હતું કે ભાઈ 60 ડિગ્રી આપેલું છે, 30 ડિગ્રી આપેલું છે, 60 ડિગ્રી છે, અને રિમેનિંગ 210 ડિગ્રી। તો આ ચારે વસ્તુ તમને અંદર મેન્શન કરેલી છે। બરાબર, હવે આપણે કઈ રીતે ડ્રો કરવાની એની લાઇન, તો એ ખાલી એક સ્ટ્રેટ લાઇન તમે આ રીતે દોરી દો છો, પછી આપણે સ્કેલ લેવાનું, કે સ્કેલ આપણે લઈએ કે ભાઈ ટોટલ આપણે 360 ડિગ્રી થવું જોઈએ। બરાબર, સર્કલ પૂરું થાય તો કેટલું થાય, 0 થી ચાલુ થાય ને 360 ડિગ્રી તમારું પૂરું થાય, તો એ રીતે અહીંયા આ બધાનો સરવાળો તમારે કરી લેવાનો, 360 ડિગ્રી થવો જોઈએ। જો એ થઈ જાય તો ઓકે છે આપણે, પછી શું કરવાનું, સ્કેલ લઈ લેવાનું। હવે સ્કેલ આપણે લઈ લઈએ એટલે અહીંયા સ્કેલ ધારી લઈએ કે ભાઈ એક એટલે કે 10 ડિગ્રી આપણે લઈએ, તો 10 ડિગ્રી બરાબર કેટલા તમારા માપ જુઓ છે, તો આપણે 1 mm લઈ લઈએ। 10 ડિગ્રી બરાબર 1 mm માપ આપણે લઈ લઈએ છીએ। બરાબર, તો 1 mm માપ તમારું થઈ ગયું, એટલે કે 10 ડિગ્રી તમે દોરવું હોય તો 1 mm ડિસ્ટન્સ દોરવા તો 10 ડિગ્રી થઈ જાય, તો અહીંયા કેટલું થાય દોરવું હોય તો 6 mm દોરવું પડે, તો અહીંયા 6 mm। બરાબર, એ જ રીતે અહીંયા પણ 3 mm, 6 mm, પછી આ 210 એટલે 21 mm। બરાબર, તો આ રીતે તમારે ડ્રો કરવાનું। તો એક્સિસની વાત થઈ ગઈ, એક્સ એક્સિસની, વાય એક્સિસમાં તમને આપેલું હોય કેટલું હોય, 40 તમારો ઉપરનો ભાગ કેટલો છે, 40 ઊંચું રાખવાનું, સ્ટ્રોકની જે લેન્થ આપેલી છે, સ્ટ્રોક લેન્થ એટલે, તો આ રહ્યું આ માપ તમને મળી ગયું અને આ માપ મળી ગયું, બે માપ મળી ગયો, એટલે પછી આ ત્રીજું માપ એના રીતે દોરી શકો, અને પેરેલલ લાઈન અને આ બાજુ ઝિગઝેગ દોરેલી છે। કેમ ઝિગઝેગ દોરી છે, કેમ કે આપણે રિક્વાયરમેન્ટ નથી, પાછળ તો શું થાય છે, સીધી લીટી જ જાય છે, એટલે આપણે કહી દઈએ કે ભાઈ ઝિગઝેગ લાઇન બતાવી છે, એનો મતલબ કે આગળ પણ એ રીતે વર્ક થતું રહે છે। અહીંયા જે આપણો પોર્શન જરૂરી હતો આટલો જ હતો, તો અહીંયા દોરી દીધો, તો અહીંયા 60ના એટલે કે 6 mm હતા, તો 1 mm ડિસ્ટન્સે તમે માપ લઈ લીધા। બરાબર, અથવા તો પછી 1 cm લઈ શકો, કે 1 cm આપણે માપ લઈએ તો 1 cm બરાબર 10 ડિગ્રી થાય। બરાબર, તો 10, હવે 60 ડિગ્રી છે એટલે કેટલું થવાનું, 6 cm માપ થવાનું, તો 6 cm તમે સ્કેલ લઈ લો, 6 cm અહીંયાથી દોરો, 3 cm, 6 cm ને 21 cm, આ 21 આખે આખું નહીં દોરવાની જરૂર, તો આ રીતે તમે આ 3 વસ્તુ દોર દો, પછી ખાલી આ રીતે લંબાઈ દો તો ચાલી જાય છે। બરાબર, પછી આ જે કઈ રીતે દોરવાનું છે, તો એ માપ થઈ ગઈ,
ड्रॉ द होरिजोनटल लाइन ए एक्स 360 डिग्री टू सम सुइटेबल स्केल। એટલે આપણે લઈ લીધો કે 1 સેન્ટીમીટર બરાબર 10 ડિગ્રી લીધો, તેવો સ્કેલ આપણે લીધો। ઓન ધીસ લાઇન માર્ક એ એસ 60 ડિગ્રી ટુ ધ રિપ્રેઝેન્ટ આઉટસ્ટ્રોક ઓફ ધ ફોલોઅર એસ ટી બરાબર 30 ડિગ્રી। એટલે અહીંયા જે એસ અને ટી, અહીંયા એથી એસ સુધીનું ડિસ્ટન્સ, તો આ રહ્યું 60 ડિગ્રી, એસ ટી 30 અને ટીથી પી, તો એ તમને 60 ડિગ્રીનું। રિપ્રેઝેન્ટ ધ રિટર્ન સ્ટ્રોક એન્ડ પી એક્સ, તો અહીંયાથી લઈને પી થી એક્સ સુધીનું 210 ડિગ્રીનું એ બધો ડ્વેલ પીરિયડ થશે। ડ્રો વર્ટિકલ લાઇન એ વાય ઇક્વલ ટુ ધ સ્ટ્રોક ઓફ ધ ફોલોઅર, સ્ટ્રોક ઓફ ધ ફોલોઅર તમને આપેલો છે, તો એના જેટલી માપ થઈ લાઇન દોરો 40 mm અને કમ્પ્લીટ ધ રેક્ટેન્ગ્યુલર, પછી એના પછી આ લાઇન થઈ ગઈ, આ લાઇન તમે દોરી હતી તો રેક્ટેન્ગ્યુલર તમે દોરી દો, એના પછી ઉપર લઈ ગયા ને પછી શું કરવાનું છે, રેક્ટેન્ગ્યુલર દોરી દો, ડિવાઈડ ધ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ ડ્યુરિંગ ધ આઉટ સ્ટ્રોક એન્ડ રિટર્ન સ્ટ્રોક ઇન ટુ એની ઇક્વલ નંબર, કોઈ પણ નંબર હોય, આપણે 6 નંબરમાં ડિવાઈડ કરી દીધા, આને પણ 6 ને આને પણ 6 નંબરમાં, ઇવન પાર્ટમાં એટલે કે આપણે 6 લઈ લીધા। ડ્રો વર્ટિકલ લાઇન થ્રુ આઉટ ધ ઈચ પોઈન્ટ, એક પોઈન્ટમાંથી પસાર થાય વર્ટિકલ લાઇન, એટલે આ તો સીધું છે, આ કોર્નરથી આ કોર્નર દોરો એટલે તમારે ડાયરેક્ટ એ લાઇન જનરેટ થઈ જાય, આ કોર્નરથી આ કોર્નર દોરો, બરાબર। એના પછી સિન્સ ધ ફોલોવર મૂવ વિથ યુનિફોર્મ વેલોસિટી ડ્યુરિંગ ધ આઉટ સ્ટ્રોક એન્ડ રિટર્ન સ્ટ્રોક, therefore the displacement diagram consider straight line join AG અને HP, તો A થી G અને H થી P, બરાબર બંને વસ્તુ થઈ ગઈ, તો આ વસ્તુ તમારી ડ્રો થઈ ગઈ। હવે બીજી વસ્તુ ડ્રો કરવાની છે, તો અહીંયા આવી જાઓ, તો આ વસ્તુ ડ્રો કરવાની છે, તો હવે શું કીધેલું, પ્રોફાઇલ ઓફ ધ કેમ, એ પોર્શન આવ્યો, પ્રોફાઇલ ઓફ ધ કેમ when the axis of the follower passes throughout the axis of the shaft, the profile of the cam when the axis of the follower passes throughout the axis of the cam shaft, so in figure 20.11 draw and discuss in the following step, બરાબર કયા કયા સ્ટેપ છે એ આપણે જોઈએ। તો સૌથી પહેલું કયું સ્ટેપ આપેલું છે, તો ડ્રો કરવાનું છે, ડ્રો બેઝ સર્કલ વિથ રેડિયસ ઇક્વલ ટુ મિનિમમ રેડિયસ ઓફ ધ કેમ, એટલે કે 50 તમને આપેલી છે, વિથ ઓ સેન્ટર, તો સૌથી પહેલાં 50નું રેડિયસવાળું આપણે સર્કલ ડ્રો કરવાનું, તો અહીંયાથી 50ની રેડિયસવાળું એક સર્કલ અહીંયાથી ડ્રો કર્યું, એટલે આ સર્કલ તમારું જનરેટ થઈ ગયું, બરાબર। એના પછી બીજું શું કરવાનું છે, બીજો પોઈન્ટ એવો છે, સિન્સ ધ અક્સિસ ઓફ ધ ફોલોઅર પાસિસ થાય થ્રુ આઉટ ધ અક્સિસ ઓફ ધ કેમ શાફ્ટ, ધેર ફોર માર્ક ટ્રેસ પોઈન્ટ એ, તો પોઈન્ટ એ માપ કરવાનો છે, તો માર્ક કરવાનો છે આપણે એ પોઈન્ટને, તો આપણે અહીંયા માર્ક કરી દીધો એ પોઈન્ટને, બરાબર એક સીધી લાઇનમાંથી પસાર થાય રીતે, તો આ ગમે તે એક પોઈન્ટે એ માપ આપી દીધું। એના પછી શું છે, ડ્રો ઓ એ માર્ક એંગલ એ ઓ એસ 60 ડિગ્રી, ફ્રોમ ઓ અને એ થી માર્ક એંગલ એ ઓ એસ, બરાબર ઓ અને એ મળી ગયા તમને, તો આપણને ઓ તમને અહીંયા હતા, બરાબર ઓ તમને અહીંયા હતા અને એ હતા, તો ઓ એ અને એસ, એસ અહીંયા છે, તો એમાંથી કઈ રીતનું બનશે, ઓ બરાબર એ ઓ નીચે છે, તો ઓ એ અને આર્યુ એસ, બરાબર, તો આ રીતનો તમને એક લાઇન મળશે, તો આ બંને લાઇન રહી તમારી જે ઓ થી એ છે અને ઓ થી એસ છે, તો એ બંને વચ્ચેનો એંગલ કેટલો રાખવાનો, 60 ડિગ્રી એંગલ રાખવાનો છે, જે પહેલો હતો ને તમારો સ્ટ્રોક એ રહે, 60 ડિગ્રી અહીંયા રાખી દીધો, બરાબર। એના પછી શું કરવાનું છે, રિપ્રેઝેન્ટ આઉટસ્ટ્રોક, એ આઉટસ્ટ્રોક બતાવે છે, પછી એસઓટી 30 ડિગ્રીનો અને એ ડ્વેલ પીરિયડ બતાવશે, અને ટીઓપી 60 ડિગ્રીનો એ તમને રિટર્ન સ્ટ્રોક બનાવશે, તો અહીંયા સુધી આવી ગયા આપણે, તો અહીંયાથી આ એંગલથી કોણ માપક માપવાનું, અને 30નો જે ખૂણો બનતો હોય 30ના ખૂણાથી બીજું માપ લેવાનું, તો અહીંયાથી
બીજી લાઇન તમારે કરવાની જોઈન્ટ અહીંયા સુધી, બરાબર? તો આ એસથી અહીંયા સુધીનો આટલો ખૂણો તમારે કેટલો મળે છે? 30 ડિગ્રીનો. પછી આ રહે ઓથી ટી સુધી લંબાઈને ઓથી પી સુધી, તો બંને વચ્ચેનો એંગલ કેટલો છે? 60 ડિગ્રીનો, બરાબર? તો એ રહે બધા ખૂણા થઈ ગયા તમારા, તો એના વિશે વાત થઈ ગઈ, બરાબર? હવે આપણે શું કર્યું, પહેલાં આપણે ઓ લાઇનથી એક સેન્ટર દોર્યું 50નું, તો એક સર્કલ ડ્રો થઈ ગયું. એ સર્કલ ડ્રો કર્યા પછી આપણે શું કર્યું, તમે એ પોઈન્ટ લીધો, તો ઓથી એ લાઇન ડ્રો કરી, એના પછી શું કર્યું, અને 60નો ખૂણો લીધો અને આપણે એ ઓ અને એસ બનાવ્યો, પછી 30નો ખૂણો લગાવ્યો, એસ ઓ ટી બનાવ્યો, પછી 60નો ખૂણો લીધો, ટી ઓ પી બનાવ્યો, બરાબર? આટલું થઈ જાય તમારું. હવે આગળ જોઈએ શું કીધેલું છે બીજું પોઈન્ટમાં. હવે કીધેલું છે કે ડિવાઈડ ધ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ ડ્યુરિંગ ધ આઉટ સ્ટ્રોક એન્ડ રિટર્ન સ્ટ્રોક, એઓ એસ એન્ડ ટીઓપી, એ બેને ડિવાઈડ કરવાના છે. સેમ નંબર ઇક્વલ ઇવન પાર્ટ્સ ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ. તો ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામમાં જે રીતે આપણે 6 ભાગમાં ડિવાઈડ કર્યા હતા, તો એ રીતે આને પણ 6 ભાગમાં ડિવાઈડ કરવાના. એટલે અહીંયા શું કર્યું છે આપણે, 60 ડિગ્રી આપેલું છે, તો 10 10 ડિગ્રી થઈ જશે તમારું. તો 10 10 ડિગ્રી આપણે માપ લેવાના, કોણ માપકથી પહેલાંથી એથી ઓથી એ રહ્યું, એથી 10 ડિગ્રી આપણે 1 પોઈન્ટ મળશે, પછી 2 3 4 5 અને 6 10 10 ડિગ્રીના તમને મળશે, એટલે 60 તમારી ડિગ્રી થઈ જશે, બરાબર? તો આ રીતે તમારે કરવાનું એમાં. પછી એ જ રીતે ટી ઓ અને પી રહ્યું, તો એમાં પણ 10 10 ડિગ્રીના, એટલે 1 ડેશ 2 ડેશ 3 ડેશ 4 ડેશ 5 ડેશ, અને અહીંયા ડેશ વગરના માપ આપ્યા છે અને અહીંયા ડેશવાળા માપ આપ્યા છે, બરાબર? ભૂલ ના થાય. અહીંયા જો 0 થી 6 સુધી લખી છે અને અહીં 0 ડેશથી 6 ડેશ સુધી લખેલું છે, બરાબર? તો એ વસ્તુ થઈ ગઈ ક્લિયર. એના પછી શું કીધેલું છે, પછી જોઈન્ટ ધ પોઈન્ટ 1 2 3 એક્સેટ્રા એન્ડ 0 ડેશથી લઈને 3 ડેશ એક્સેટ્રા વિથ સેન્ટર ઓ એન્ડ પ્રોડ્યુસ બિયોન્ડ ધ બેઝ સર્કલ એટ શોઈન 20.11. એના પછી શું કરવાના, જે પોઈન્ટ તમે લીધા હતા એ સર્કલના ઉપર, એ બધા પોઈન્ટને જોઈન્ટ કરી દેવાના, એટલે જોઈન્ટ કરતી લાઈન. તો અહીંયાથી આપણે ઓ અને એ લાઈન જે રીતે ડ્રો કરી હતી ને, ઓ અને એ લાઈન, તો એ રીતે આપણે ઓથી 1 નંબરની લાઈન એ આપણે લંબાઈ જવાની, કેટલી લંબાવવાની એ પછી કહીશું તમને. પછી એ રીતે આ 2 3 4 5 ને 6 ને એ રીતે આ પણ બધી તમારે લંબાઈ જવાની, તો બધી લાઈનો ડ્રો થઈ ગઈ. હવે ડ્રો થઈ ગયા પછી શું કીધેલું છે, પછી કીધું નાવ ધ સેટ ઓફ 1B 1B 2C 2 3D એક્સેટ્રા, બરાબર? એ રીતે જોઈન્ટ કરવાના છે. એન્ડ ઓ ડેશ એચ 1 ડેશ J ફ્રોમ ધ ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ. ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામમાંથી તમારે એટલું માપ માપવાનું છે. કઈ રીતે, તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા કયો માપ આપેલું છે, ઓ થી લઈને 1 સુધીનું, બરાબર? તો ઓ અને 1 પોઈન્ટ, તો ઓ અને 1 પોઈન્ટ આપણે ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામમાં જોઈએ, તો તમે જોઈ શકો છો કે ભાઈ આપણે ઓ અને 1 પોઈન્ટ એ કઈ જગ્યાએ આવવાના છે, તો એ તમે અહીંયા માપ લઈ લેવાનું, બરાબર? તો અહીંયા 1 2 3 4 5 6 અહીંયા આપેલા છે અને 0 ડેશથી 6 ડેશ અહીંયા આપેલા છે. હવે આપણે બીથી એ સુધીનું માપ જે અહીંયા આપેલું છે, બરાબર? તો અહીંયા બીથી એ સુધીનું માપ તમારું જે રહ્યું, બીથી 1 સુધીનું, સોરી એ સુધી નહીં, બીથી 1 સુધી, તો એ રહ્યું આપણા પરિકર જે હોય ને એનાથી બે પેન્સિલનો એક બાજુ પોઈન્ટ અને બીજી બાજુ આપણે પરિકરનો પોઈન્ટ રાખીને અહીંયા ચાપ મારી દેવાનો, એટલે કે માપ લઈ લેવાનું. તો આટલું માપ ધારો કે આપણે અહીંયા છે, તો અહીંયા સુધીનું માપ આપણે લઈ લઈએ, મોટું કરીએ ને ખબર પડે આપણને શું કરવાનું. તો અહીંયાથી તમારો અહીંયા પરિકરનો એક પોઈન્ટ રાખવાનો અને પેન્સિલનો પોઈન્ટ અહીંયા રાખવાનો, તો આટલું માપ તમે લઈ લીધું, બરાબર? એ જ રીતે આનું પણ માપ લઈ લેવાનું, એ જ રીતે આનું માપ લેવાનું, એ રીતે આનું માપ લેવાનું, એ રીતે આનું માપ લેવાનું, એ રીતે આનું 1 બાય 1 લેવાનું છે. પહેલાં આપણે કયું માપ લીધું, 1 થી 2 સુધીનું, તો એ રીતે માપ લઈ જવાનું અને એ તમારે શું કરવાનું, જો અહીંયા આ જે ગ્રાફ હતો ને આવી ગયા હતા આપણે એટલા સુધી, હવે આ જે ગ્રાફ હતો ને એમાં આપણે શું કરવાનું છે,
आ ग्राफना अंदर वन थी बी तो अँ पॉइंट राखवानो अँ पेन्सिलो चाप मारवानो बराबर। तो आ लाइन तो तमे दोरी जती आई आखी सुधी तो एने आपणे चाप मार्यो ए रीते आई लाइन पण दोरेली हती आ लाइन पण दोरेली हती आ लाइन दोरेली हती आ लाइन दोरेली हती आ लाइन दोरे तो टू थी सी थ्री सी डी पछी फोर थी ई फाइव थी एफ अने एस थी जी ए रीते चाप मारी दीधा बराबर बधा। तो ए ज रीते એ આમાં માર્યું એવું ને એવું વસ્તુ તમારે આમાં પણ કરવાનું છે બરાબર। ત્યારે શું કર્યું ઓ ડેશથી આવ્યા એચ સુધીનો પછી વન ડેશથી જે ટુ થી ડેશથી કે થ્રી ડેશથી એલ ફોર ડેશથી એમ ફાઇવ ડેશથી એન સિક્સ ડેશથી પી સુધીનું બરાબર। તો આ બંને માપ તમારા આવી ગયા હવે આગળ શું કરવાનું છે તો તમે જુઓ તો એ બધા તમારા માપ આવી ગયા હવે એમાંથી જોઈન ધ એબીસી પાથ આખો સ્મૂથ કર્વ જોઈન્ટ કરવાનો છે અને કમ્પ્લીટ ધ પ્રોફાઇલ કરવાની છે। હવે આપણે શું કરવાનું છે એ બધામાંથી એ આ રીતે પહેલાં તમે લાઈન ડ્રો કરી દીધી હતી બરાબર। તો અહીંયા જે પહેલો ચાપ માર્યો હતો ને એ ચાપથી આખું સર્કલ બનાવી દો આને બનાવી દો આને બનાવી દો આ રીતે બધા સર્કલ બનાવી દો બધા સર્કલ બની જશે એટલે ઓટોમેટિક આર્યભાગને કટ થઈ જશે બરાબર। તો હવે આ જે સર્કલ બનાવ્યા પછી વન અને બી પોઈન્ટ જ્યાં ટચ થાય છે બરાબર ત્યાં આગળ તમારો પોઈન્ટ લો પછી અહીંયા ટુ સી પોઈન્ટ લો અને એ બધાને સ્મૂથ કરવાથી જોઈન્ટ કરી દો આ રીતે બરાબર। તો આ તમારું આખી પ્રોફાઇલ તૈયાર થઈ જાય રહ્યો આપણો જવાબ માંગેલો હતો બરાબર। તો આ વસ્તુ તમારી થઈ ગઈ હવે બીજામાં શું જવાબ માંગેલો હતો કે તમારું ઓફસેટ થાય બરાબર 20 mm ઓફસેટ। તો એમાં શું કરવાનું છે આગળ જે દોરતા હતા એના જેવું જેવું જ વસ્તુ છે તમારો ઓ સેન્ટર લેવાનું એના પછી 50 mm ડિસ્ટન્સવાળું સર્કલ લઈને ડ્રો કરવાનું એના પછી હવે ઓથી આપણે સીધો એ પોઈન્ટ લીધો હતો ને એની જગ્યાએ થોડું ઓથી 20 mm ડિસ્ટન્સ તમારે બહાર આવવાનું બરાબર સોરી 50 સર્કલ આવી રહ્યું છે અંદરનું 20 છે 50 સર્કલ આવી રહ્યું છે ઓથી આપણે એ સુધીનું જે લેતા હતા એ હવે ઓથી એ સુધીનું જે માપ લેતા હતા એથી 20 mm દૂર આવો 20 mm કેમ કે અહીંયા આપેલું જ હતું રકમ તમારે કે ઓફસેટ કેટલો કરવાનો છે 20 તો 20 mm દૂર આવી ગયું એટલે આ રીતે એક લાઇન બનશે તો એ લાઇનને સીધી આ રીતે જોઈન્ટ કરી દો અને એ જગ્યાએ પોઈન્ટ આપી દો એ હવે પછી ઓથી એને જોઈન્ટ કરી દો બરાબર અને અહીંયા 20 mm એક સર્કલ ડ્રો કરી દો તો 20 mm એક સર્કલ ડ્રો થઈ ગયો એના પછી અહીંયાથી ખૂણો માપવાનો છે ઓથી એથી 60 ખૂણો માપવાનો છે અને ઓ એસ બનશે પછી એસ ઓ ટી 30 બનશે પછી ટી ઓ પી તમારો 60 બનશે બરાબર બધા ખૂણા થઈ ગયા હવે જે પોઈન્ટ આપણે માર્ક કરવાના હતા એ પોઈન્ટ આપણે માર્ક કરી દીધા તો અહીંયાથી આપણે જે 60 ખૂણો બનાવ્યો એના 6 ભાગ કરો તો એ 6 ભાગ કર્યા એટલે 0 આપણે 6 સુધી જોઈન્ટ કરી દીધા એટલે માપ નંબર આપી દીધા એ રીતે 12 પીરિયડ છે આ 30 તો એમાં કંઈ ભાગ નહીં પાડવાના બાકીનો જે 60 છે તો એને પણ 6 ભાગ પાડ્યા એટલે 0 લઈને 6 સુધીને થઈ ગયા બરાબર એ બધું થઈ ગયું એના પછી હવે શું ધ્યાન રાખવાનું છે કે આપણે 1 તમારો રહ્યો ને એ ટચ અહીંયા થવો જોઈએ બરાબર 20 mm જે આપણે ડિસ્ટન્સ આપેલું છે ને તો આને સ્પર્શક બનવો જોઈએ એ રીતે ડ્રો કરવાનો તો આ રીતે દોર્યો પછી બીજો આ રીતે ત્રીજો આ રીતે ચોથો આ રીતે તો એને સ્પર્શક બને એ રીતે ડ્રો કરવાના છે તો એ રીતે તમે ડ્રો કરી દેજો એ જ રીતે અહીંયા પણ ડ્રો કરી દેજો આ બાજુના ભાગે બંને બાજુ ડ્રો કરી દીધા પછી જે અહીંયા 1 થી 20 સુધીનું જે માપ હતું એ ચાપ મારો એટલે તમને મળી જશે 2 થી 6 સુધીનું એ આપણે જે પહેલો ડાયાગ્રામ દોર્યો હતો ને એમાંથી લઈને અહીંયા ચાપ મારવાના છે પછી એ બધા પોઈન્ટોને જોઈન્ટ કરી દેવાના છે એટલે કેમ પ્રોફાઇલ તમારી બની જશે બરાબર। તો આ રીતે આને ડ્રો કરવાનું છે તો અહીંયા સુધી રાખીએ છીએ આપણે પહેલો એક્ઝામ્પલ